ભાવનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણી કેસમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને પગલે એક પીડિતાએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। હવે ધરપકડ કરાયેલા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ યુવતીઓ સાથે શારીરિક અડફલા કરી ફોટો પાડતા અને ફોટાના આધારે મહિલાઓને બ્લેકમેલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતા હતા। હવે શક્યતા છે કે આગળની તપાસમાં હજી કેટલાક લોકોના નામ પણ સામે આવી શકે છે। જામનગરની જીજી હોસ્પિટલમાં જાતીય સતામણીનો જે મામલો છે, कल हमने जीजी हॉस्पिटल में एक मेडिकल अटेंडेंट जो कि वहाँ भूखबुनार थी, उसकी फरियाद हमने रजिस्टर की सिटी बी में। यह फरियाद आईपीसी की कलम 354, 354A, 354B, 509 और 114 के तहत हमने दाखिल की। इसमें दो आरोपी, एक एलबी प्रजापति, दूसरा अकबर अली का नाम डिस्क्लोज हुआ। जैसे ही फरियाद रजिस्टर हुई, हमने तुरंत ही उनको जितना जल्दी हो सके डिटेन किया और आगे अब उनके विरुद्ध कायदेसर कार्रवाई चल रही है। तो जीजी हॉस्पिटल नो जे मामलो छे, बे लोको नी संडोणी छे सामे आवी छे, ते लोको नी धरपकड़ करवामां आवी छे। मुस्ताक हमारे साथ फोन लाइन पर जोड़ाई गया छे। मुस्ताक, जीजी हॉस्पिटल नो जे मामलो छे, हाल तो बे शख्सो सामे आव्या छे, तेमनी पूछपरछ मां शुं सामे आव्युं छे अने बीजा કેટલા મોટા નામો પણ સામે આવી શકે છે? ચોક્કસ દીક્ષિતા, વાત કરવામાં આવે તો આજે સમગ્ર કૌભાંડ છે કે જેણે આખો રાજ્યભરમાં ચર્ચા જગાવી અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા પણ સમગ્ર મામલે જે કમિટીની રચના કરી અને તપાસના જે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા હતા, ત્રણ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી હતી અને જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ રાજકીય પક્ષો, મહિલા સંસ્થાઓ પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનામાં જે છે પીડિત મહિલાઓ છે તેને ન્યાય મળે અને જે આરોપીઓ છે કે જેને કહી શકાય કે ખૂબ જ આ નરાધામોએ ખરાબ કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ તેના માટે જે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે આખરે આ સમગ્ર મામલે જે છે હવે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે અને જે કોવિડ હોસ્પિટલના જે એચઆર મેનેજર એલબી પ્રજાપતિ છે અને એટેન્ડન્ટ સુપરવાઇઝર અકબર અલી વિરુદ્ધ જે આઈપીસીની 354 તેમજ 114 અને 509 મુજબની વિવિધ કલમો હેઠળ હવે ગુનો નોંધીને ગઈકાલે જે છે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ જે એચઆર મેનેજર છે તે પોતાના વિરુદ્ધ ગુનો ન થાય અને સમગ્ર મામલે પોતે દોષિત સાબિત ન થાય તેના માટે બહુ મોટા ધમ પછાડા પણ કર્યા હતા। જ્યારે આ સમગ્ર મામલે જે છે પીડિત મહિલાએ સૌ પ્રથમ G24 કલાક સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી અને પ્રારંભથી G24 કલાક આ સમગ્ર મામલે તટસ્થ રિપોર્ટિંગ કરી રહ્યું છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે જે અંતે બે આરોપીઓ મુખ્ય છે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આમાં હજી ઘણા મોટા માથાઓ છે, ખાસ કરીને કોરોનાની સેકન્ડ વેવ કે જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી અને લોકો મોતના મોંમાં જઈ રહ્યા એવા સમયે જે 500 એટેન્ડન્ટ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી ને એવા સમયે પણ જે છે આ મહિલાઓનું શારીરિક શોષણ કરવાનું જે નરાધામો કૃત્ય કરતા હતા, ત્યારે આ નરાધામોની હવે જે ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વનું છે કે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, કોર્ટ દ્વારા તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે અને આગળ આમાં ચોંકાવનારા હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે। દીક્ષિતા, આભાર મુસ્તાક, સમગ્ર વિગત બદલ। તો ફરિયાદ નોંધાય છે, એક પીડિતાએ નોંધાવી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ અને હવે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, બીજા અનેક નામો સામે આવી શકે છે।